ચાલતો હોવાનો પુરાવો દર્શાવતો મામલો સામે આવ્યો છે બહુચરાજી તાલુકામાં આવેલા સુરપુરા ગોપાલક મંડળીના મંત્રીએ કોટી રીતે ડોક્યુમેન્ટ અને સહી કરીને લોન મેળવી હતી અને તેઓ મામલો પણ સામે આવ્યો હતો ત્યારે સુરપુરા ગામની ગોપાલક મંડળીના મંત્રી રમેશ દેસાઈ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને મંડળીના મંત્રી તરીકે વહીવેટ કરે છે મંડળીના મંત્રીએ બાર જેટલા ખેડૂતોના નામે લોન લઈને બારોબાર કર્યું છે ને ગુનો આચરનાર રમેશ દેસાઈ એ લેખિતમાં કબૂલાત પણ કરી હતી તેમ છતાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોટિવ સત્તાધીશો કોઈ જ કાર્યવાહી કરતા નથી મંડળીના મંત્રી કેસીસી ધિરાણ અમને ખબર પડી કે એને થોડી ગડબડ કરી છે તો એને બોલાયો તો એને એનું સોગંદના એકતાલીસ લાખ સાત હજાર બાર ખેડૂતોના પૈસા મેં વાપર્યા છે એવું સોગંદ આપેલું એ પછી અમે એની કાર્યવાહી કરી જે ખેડૂતોએ ધિરાણ લીધું છે કે એને મળ્યું છે કે નહીં મળ્યું એમ ગામમાં જઈને અને પ્રમુખને સાથે રાખી અને કન્ફર્મેશન મેળવ્યું છે અને કન્ફર્મેશનમાં ચાર પાંચ છ ખેડૂત જેવા લોકોએ અમે લીધું નથી એવી એમને અમને નિવેદન આપેલું છે તો આ અંગેની કાર્યવાહી અમે એના માટે પ્રમુખને અને કારોબારી મેમ્બરોને અમે નોટિસ આપી છે અને બીજા જે અમદાવાદ ખેડૂતો રહે છે એના કન્ફર્મેશનની અમે એમના સરનામા મેળવી અને એમને કન્ફર્મેશન માટેની જાણ કરવાના છીએ અને અત્યારે હાલ અમારા એના અંગેની કાર્યવાહી ચાલુ રહી છે આસો સુદ એકમ એટલે કે માં આદ્ય